विद्यार्थी मित्रों, आज आप धोरण 12 गणित भाग 1 प्रकरण 5 दाखला नंबर 6 में स्वाध्याय 5 पर एक एम आपेलू है कि एफएक्स इक्वल टू 2x प्लस 3 एक्स लेस देन इक्वल टू 2 और 2x माइनस 3 एक्स ग्रेटर देन 2 जे बिंदुए असतत हो बिंदु शोधो। हाँ विद्यार्थी मित्रों, अपने मन में प्रश्न थाय के कया बिंदुए असतत शोधवानु, तो जे शरत में आपेली है बिंदुए सौथी प्रथम चेक करवानु। तो शरत अपने आपेल है लेस देन 2 और ग्रेटर देन 2, तो बे आग दाबा जबा चेक करिए। तो लिमिट एक्सटेन्स टू 2 माइनस 2x प्लस 3, हवे अपने ख्याल है 2x प्लस 3 में 2 लिमिट मूक दी, 2 इंटू 2 4 प्लस 3 એટલે 7। तो बे आग डाबी बाजू लक्ष्य मळशे 7, એ જીતે જમણી બાજુનું લક્ષ મેળવીએ તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 2 પ્લસ, હવે જમણી બાજુનું લક્ષ એટલે 2 પ્લસ એટલે 2 થી મોટું એટલે આપણું વિધેય છે 2x માઇનસ 3, તો મૂકી દઈએ 2x માઇનસ 3, તો 2 ઇન્ટુ 2 4 માઇનસ 3 એટલે 1। આમ ડાબા લક્ષ 7 મળે છે, જમણી બાજુનું લક્ષ 1 મળે છે, આમ બે આગળ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી, માટે કહી શકાય કે એફ એ x બરાબર 2 આગળ સતત નથી અથવા અસતત છે। હવે આગળ આપણે પ્રશ્ન પૂછે તો કહી શકાય કે 2 સિવાયના કોઈ પણ બિંદુએ, એટલે કે 2 સિવાયના કોઈપણ બિંદુએ સતત થાય, અથવા હું કહી શકું કે એફ એ આર માઇનસ 2 પર સતત છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 7 ભણીએ। હવે દાખલા નંબર 7ની અંદર જે છે એ આપણને આપેલું છે એફ એક્સ ઇક્વલ ટુ, હવે એફ એક્સ બરાબર આપણે કીધેલું છે મોડ એક્સ પ્લસ 3 વેર એક્સ લેસ દેન ઇક્વલ ટુ 3 માઇનસ 3, અને માઇનસ 2x વેર માઇનસ 3 લેસ દેન એક્સ લેસ દેન 3, અને 6x પ્લસ 2 વેર એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 3। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પણ આપણે અસતત થવાના બિંદુ શોધવાના છે, તો પાછો પ્રશ્ન થાય મનમાં કે કયા બિંદુએ શોધીએ, તો આપણને શરતમાં 2 બિંદુ આપેલા છે, દાખલા નંબર 6 માં એક આપેલું હતું માઇનસ 3 અને 3। હવે વિદ્યાર્થી મિત્રો, બીજું ધ્યાન રાખીશું કે જે બિંદુ આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન બે કન્ડિશન આપેલી હોય તે બિંદુ આગળ લક્ષ ચેક કરવું, તો સૌથી પહેલાં આપણે 3 આગળ ચેક કરીએ, એટલે કે લિમિટ એક્સટેન્ડ્સ ટુ 3 માઇનસ, હવે 3 માઇનસ, તો 3 માઇનસમાં આપણું વિધેય કયું આવશે, તો કે 3 માઇનસ એટલે 3 થી નાનું, તો 3 થી નાનું વિધેય જે છે આપેલું છે એટલે 1 માઇનસ 2x, તો માઇનસ 2x વિધેય લઈએ, એમાં આપણી લિમિટ જે છે x બરાબર 3 મૂકી દીધી એટલે માઇનસ 2 ઇન્ટુ 3 એટલે માઇનસ 6। ત્યાર પછી મિત્રો, આપણે 3 પ્લસ એટલે કે 3 આગળ જમણી બાજુનું લક્ષ મેળવીએ, તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 3 પ્લસ, 3 પ્લસ એટલે આપણું વિધેય કયું આવશે, તો કે 3 પ્લસ એટલે 3 થી મોટા, તો 3 થી મોટા માટે આપણું વિધેય આવે 6x પ્લસ 2, તો અહીં વિધેય મૂકી દઈએ 6x પ્લસ 2, તો લિમિટ 3 મૂકીએ તો 6 ગુણ્યા 3 18 વત્તા 2 એટલે 20। આમ 3 આગળ ડાબલ લક્ષ માઇનસ 6 મળે છે, ડબલ લક્ષ 20 મળે છે, તથા માઇનસ 3 આગળ ચેક કરીએ તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 3 માઇનસ, માઇનસ 3 3 માઇનસ, તો માઇનસ 3 માઇનસ એટલે કે માઇનસ 3 આગળ ડાબલ લક્ષ, તો માઇનસ 3ની ડાબી બાજુ એટલે માઇનસ 3 થી નાના એટલે આપણું વિધેય આવશે મોડ એક્સ પ્લસ 3, સારી મોડ એક્સ પ્લસ 3। તો આપણે ખ્યાલ છે કે એક્સ નેગેટિવ છે, કારણ કે માઇનસ 3 માઇનસ એટલે માઇનસ 3 અને માઇનસ 4ની વચ્ચે આપણો એક્સ હોય, તો એક્સ ઋણ હોય, તો માનકની વ્યાખ્યા પ્રમાણે આપણે માઇનસ એક્સ લખી શકીએ, માઇનસ એક્સ પ્લસ 3, એક્સની કિંમત માઇનસ 3 મૂકી દઈએ, તો માઇનસ ઓફ માઇનસ 3 પ્લસ 3 એટલે 6, માઇનસ 3 આગળ જમણી બાજુનું લક્ષ મેળવીએ, તો માઇનસ 3 આગળ જમણી બાજુનું લક્ષ મળશે આપણું લિમિટ એક્સટેન્ડ ટુ માઇનસ 3 પ્લસ, હવે માઇનસ 3, માઇનસ 3 આગળ જમણી બાજુ એટલે આપણને ખ્યાલ છે કે આપણું વિધેય આવશે માઇનસ 3 થી મોટા, તો માઇનસ 3 થી મોટા એટલે માઇનસ 2x, તો માઇનસ 2x મૂકી દઈએ, તો માઇનસ 2x, x પોતે માઇનસ 3 છે, તો માઇનસ 2 ઇન્ટુ માઇનસ 3 પ્લસ 6। આમ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ 3 આગળ સમાન મળે છે, સોરી માઇનસ 3 આગળ સમાન મળે છે, જ્યારે 3 આગળ ભિન્ન મળે છે। આમ કહી શકાય કે 3 આગળ ડાબા લક્ષ, 3 આગળ જબા લક્ષ એ ભિન્ન છે, માટે આપેલું વિધેય 3 આગળ સતત નથી। ઉપરાંત આગળ કહી શકાય કે આપેલું વિધેય જે છે તે લિમિટ એક્સટેન્ડ્સ ટુ માઇનસ 3 માઇનસ ઇક્વલ ટુ માઇનસ 3 પ્લસ, માટે માઇનસ 3 આગળ ડાબા જબા સમાન થાય છે, માટે કહી શકાય કે એફ એ એક્સ બરાબર માઇનસ 3 આગળ સતત છે। તેથી આગળ કેવું હોય તો કહી શકાય કે આમ વિધેય એફ એ આર માઇનસ 3 પર સતત છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 8। દાખલા નંબર 8માં આપેલ છે કે એફ એક્સ બરાબર મોડ એક્સ બાય એક્સ, એક્સ નોટ 0 અને 0 વેર એક્સ ઇક્વલ ટુ 0, તો લક્ષનું અસ્તિત્વ છે અથવા એક્સ બરાબર 0 આગળ સતત નથી એમ સાબિત કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં 0 આગળ ડાબી બાજુ અથવા જમણી બાજુ લક્ષ મેળવ્યું, તો એ લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો 0 પ્લસ હોય તો એક્સની કિંમત ધન છે, માટે મોડ એક્સ બરાબર એક્સ લખી શકે, તો એક્સ બાય એક્સ એટલે 1 થઈ જશે। ડાબી બાજુનું લક્ષ મેળવ્યું તો લિમિટ એક્સટેન્ડ્સ ટુ 0 માઇનસ, તો 0 માઇનસ એટલે મોડ એક્સ બરાબર માઇનસ એક્સ મૂકી શકાય, એટલે આ જે મોડ જે છે
ત્યાં આપણે શું મૂકી દઈએ માઇનસ એક્સ, તો માઇનસ એક્સ બાય એક્સ એટલે માઇનસ વન. આમ કહી શકાય કે જમણા લક્ષ જે છે વન મળે છે, ડાબા લક્ષ માઇનસ વન મળે છે, માટે એલ એચ એલ ઇઝ નોટ ઇક્વલ ટુ આર એચ એલ, માટે એફ એ એક્સ બરાબર ઝીરો આગળ સતત નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો આપણે ગ્રાફિકલી જોઈએ, તો ગ્રાફિકલી જોઈએ તો આપણને ખ્યાલ છે કે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે ઝીરો છે. એ જ રીતે આપણને ખ્યાલ છે કે લક્ષ જે છે એક્સ ગ્રેટર દેન ઝીરો હોય તો આપણને ખ્યાલ છે કે એનું લિમિટ વન મળે છે, એટલે વાય ઇક્વલ ટુ વન મળે. એક્સ લેસ દેન હોય એટલે કે વાય બરાબર માઇનસ વન મળે છે. તો આપણને ખ્યાલ છે કે આ ગ્રાફ છે તે ચિહ્નવિદેનો છે, એટલે કે ચિહ્નવિદે છે ત્યાં ઝીરો અને વન વચ્ચે આ બ્રેક આવે છે, ઝીરો અને માઇનસ વન વચ્ચે આ બ્રેક આવે છે. તો આપણે કહી શકીએ કે એક્ઝેક્ટ ઝીરોની જમણી બાજુ અને ઝીરોની ડાબી બાજુ બંને લક્ષ સરખું મળતું નથી, માટે ચિહ્નવિધેય એટલે કે આપેલું વિધેય એક્સ બરાબર ઝીરો આગળ સતત નથી. હવે વિદ્યાર્થી મિત્રો ચિહ્નવિધેયમાં એક્સ બરાબર ઝીરો સિવાયના કોઈપણ પોઈન્ટ લઈએ, દાખલા તરીકે ઝીરોથી જમણી બાજુના કોઈપણ પોઈન્ટ લઈએ તો આપણને આ સળંગ ગ્રાફ મળશે. એ જે ઝીરોથી ડાબી બાજુના કોઈપણ પોઈન્ટ લઈએ એટલે આ ગ્રાફ સળંગ મળે, તો તે બિંદુ આગળ એટલે કે ઝીરો સિવાયના કોઈપણ બિંદુએ ચિહ્નવિધેય સતત છે. હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 14. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 14ની અંદર આપણને આપેલું છે કે એફ એક્સ બરાબર, હવે આપણે આપ્યું છે કે એફ એક્સ બરાબર 3 4 5, એટલે કે 3 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1, 4 આપેલું હોય ત્યારે 1 લેસ ધેન એક્સ લેસ ધેન 3, અને 5 હોય ત્યારે 3 લેસ ધેન ઇક્વલ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 10. તો કયા બિંદુએ સતત છે એ ચેક કરો. તો આપણને ખ્યાલ છે કે પાછું કે આમાં 1 અને 3 બે પોઈન્ટ આપેલા છે, એટલે કે 1 આગળ લેસ ધેન ગ્રેટર દેન છે અને 3 આગળ લેસ ધેન ગ્રેટર દેન છે. 10 આપેલ છે પરંતુ 10 આગળ એક જ અસમતા છે, એટલે 10 આગળ દાબા જબા મળે નહીં, એટલે સૌથી પહેલાં 1 આગળ અથવા 3 આગળ ચેક કરીએ, તો સૌથી પહેલાં 3. તો આપણને ખ્યાલ છે કે 3 આગળ ડાબી બાજુનું લક્ષ મેળવીએ, એટલે કે લિમિટ એક્સટેન્સ ટુ 3 માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો 3 માઇનસ એટલે 3થી નાનું, તો 3થી નાનું એટલે આ પોઈન્ટ આવશે 4, એટલે એફ એક્સ બરાબર 4 આવશે. 4 મૂકી દઈએ તો 4નું લક્ષ 4 પોતે. એ જે 3 પ્લસ હોય ત્યારે 3થી મોટું, હવે 3થી મોટું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે 3થી મોટું એટલે આ 5 આવશે. એક્સ 3 લેસ ધેન ઇક્વલ એક્સ 3થી મોટા, ત્યારે વિધેય આપણું આવે 5, તો 5નું લક્ષ 5. આમ 3 આગળ ડાબા લક્ષ 4 મળે છે, જબા લક્ષ 5 મળે છે, એટલે કે એલ એચ એલ એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ, માટે એફ એ એક્સ બરાબર 3 માટે સતત નથી. એ જ રીતે 1 આગળ ચેક કરીએ તો 1 માઇનસ એટલે 1થી નાનું, તો 1થી નાનું એટલે 0થી 1ની વચ્ચે, ત્યારે આપણો એફ એક્સ કેટલો છે મિત્રો 3 મૂકી દઈએ, તો 3નું લક્ષ 3 પોતે. એ જ રીતે 1 પ્લસ એટલે 1થી મોટું, એટલે 1 લેસ ધેન એક્સ એટલે આપણું કન્ડિશન આવશે, ત્યારે આપણું વિધેય છે 4. 4 મૂકી દઈએ, 4નું લક્ષ 4. આ 1 આગળ ડાબા લક્ષ 4 મળે છે, સોરી 3 મળે છે, જબા લક્ષ 4 મળે છે, માટે કહી શકાય કે એલ એચ એલ નોટ ઇક્વલ ટુ આર એચ એલ, તેથી એફ એ એક્સ બરાબર 1 માટે પણ સતત નથી. હવે ગ્રાફિકલી મારે જોવું હોય તો 1 2 3 પોઈન્ટ લઈએ એક્સ એક્સ ઉપર, એટલે કે 1ની ડાબી બાજુનું લક્ષ જે છે એ મને 3 મળે છે, જમણી બાજુનું 4 મળે, વચ્ચે આ ગેપ મળશે, માટે 1 આગળ સતત નથી. એ જ રીતે 3 આગળ ડાબી બાજુ જઈએ તો 4 મળે છે, જમણી બાજુ 5 મળે છે, માટે આ ગેપ મળે છે, ગેપના કારણે આપેલું વિધેય તે 3 આગળ સતત નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 17 જોઈએ. તો દાખલા નંબર 17ની અંદર આપણને આપેલું છે કે એફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ 1 એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3 અને બી એક્સ પ્લસ 3 એક્સ ગ્રેટર ધેન 3. એફ એક્સ બરાબર 3 આગળ સતત હોય તો એ અને બી શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ અને બી શોધવાના છે, તો સૌથી પહેલાં આપણને સતત આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો સતતતાની વ્યાખ્યા પરથી ખ્યાલ છે કે કોઈપણ બિંદુએ સતત શોધવાનું હોય તો તે બિંદુએ ડાબા જબા લક્ષ સરખા બતાવવા પડે, અને સતત આપેલું હોય તો ડાબા જબા લક્ષ સરખા છે. તો આપણને ખ્યાલ છે કે 3 આગળ ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ એક્સટેન્સ ટુ 3 માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ એફ 3 પ્લસ એફ એક્સ, બંને સરખા છે. હવે આપણને ખ્યાલ છે કે લિમિટ એક્સટેન્સ ટુ 3 માઇનસ, 3 માઇનસ એટલે 3થી નાનું હોય ત્યારે આપણું વિધેય છે એક્સ પ્લસ 1, તો મૂકી દઈએ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 3 પ્લસ, 3 પ્લસ હોય ત્યારે બી એક્સ પ્લસ 3 મૂકી દઈએ. હવે લિમિટ જે છે એક્સની જગ્યાએ 3 મૂકીએ તો 3a પ્લસ 1 ઇક્વલ ટુ 3b પ્લસ 3, એટલે આપણે આ મળશે 3a પ્લસ 1 ઇક્વલ ટુ 3b પ્લસ 3, સાદુરૂપ આપો તો 3a માઇનસ 3b ઇક્વલ ટુ 3 માઇનસ 1 એટલે 2 મળે. આ ડાબા જબા લક્ષ સરખાવાથી આપણને a અને b વચ્ચેની શરત મળે. હવે આ જ દાખલામાં આપણને એવું કીધેલું હોય કે a અને b પણ શોધો. હવે આપણને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ અહીંયા પૂરો થઈ જાય છે. વધારામાં જો કીધું હોય કે a અને b શોધો તો આપણને ખ્યાલ છે કે એક્ઝેક્ટ 3 આગળની કિંમત, હવે 3 આગળની કિંમત એટલે એફ ઓફ 3, પાછો પ્રશ્ન થાય કે એફ ઓફ 3 આગળ વિધેય કયું લેવું, તો આપણને ખ્યાલ છે કે આમાં આપેલ છે લેસ ધેન ઇક્વલ ટુ 3, એટલે એફ ઓફ 3 હોય ત્યારે આ વિધેય લેવાનું છે, એટલે આમાં એક્સની જગ્યાએ 3 મૂકો એટલે 3 એ પ્લસ 1. હવે ખ્યાલ છે કે સતત છે, માટે દાવા જવા લક્ષ ઇક્વલ ટુ પોઈન્ટ આગળની કિંમત, 3 સરખા થાય એટલે આ દાવા જવા લક્ષની કન્ડિશન ઇક્વલ ટુ કિંમત મૂકી દો. આ બે સરખાવો, આ બે સરખાવશો તો આપણને બી મળશે માઇનસ 1/3, અને બીની માઇનસ 1/3 કિંમત જે છે આમાં મૂકી દો, આમાં મૂકી દઈએ તો આપણને મળે 3a માઇનસ 3 ઓફ માઇનસ 1/3, 3 3 કટ માઇનસ માઇનસ પ્લસ 1,
એટલા મળશે 3a પ્લસ 1 ઇક્વલ ટુ 2, તો 3a ઇક્વલ ટુ 1 અને ઇક્વલ 1 બાય 3. તો આમ આપણને ખ્યાલ છે કે a ની કિંમત માઇનસ 1 બાય 3 મળી અને b ની કિંમત પ્લસ 1 બાય 3 આપણને મળશે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 18. હવે દાખલા નંબર 18 ની અંદર માં આપણને એક વિધેય આપેલ છે કે fx इक्वल टू लैम्बडा एक्स स्क्वेर माइनस टू एक्स एक्स ग्रेटर लेस देन जीरो अने फोर एक्स प्लस वन एक्स ग्रेटर देन जीरो. तो लैम्बडा ना कया मूल्य माटे एक्स बराबर जीरो आगळ सतत थाय. हवे आपणे ख्याल छे पाछू कि सातत्य आपेलू छे तो डाबा जबा लब सरखा लई शकाय, पण कया बिंदुए तो कि जीरो आगळ. तो लिमिट एक्सटेन्स टू जीरो माइनस एफ एक्स इक्वल टू लिमिट एक्सटेन्स टू जीरो प्लस एफ एक्स. जीरो माइनस होय ते जीरो थी नानू एटले आ विधेय लैम्बडा एक्स स्क्वेर माइनस टू एक्स मूकी दईए. જીરો પ્લસ એફ એક્સ, પ્લસ એફ એક્સ હોય એટલે જીરોથી મોટું એટલે ફોર એક્સ પ્લસ વન. હવે લિમિટ શૂન્ય મૂકી દીધી એક્સની જગ્યાએ, તો લેમડા ઇન્ટુ જીરો માઇનસ જીરો ઇક્વલ ટુ ફોર ઇન્ટુ જીરો પ્લસ વન, એટલે લેમડા બરાબર વન આપણને કિંમત મળશે. ત્યાર પછી મિત્રો આપણે બીજું શોધવાનું કીધું છે કે આપેલું વિધેય એટલે કે લેમડાની કિંમત વન માટે આપેલું વિધેય એક્સ બરાબર વન આગળ સતત છે કે કેમ. તો પાછું વન આગળ જબાલક્ષ મેળવીએ તો લિમિટ એક્સટેન્સ ટુ વન પ્લસ એફ એક્સ. હવે મિત્રો આમાં ધ્યાન રાખવાનું છે કે આપણને કન્ડિશન આપેલ છે જીરોની, આપણે લખવાનું છે વન પ્લસ. વન પ્લસ એટલે વનથી મોટું. હવે સ્વાભાવિક છે વનથી મોટું હોય તો જીરોથી મોટું જ હોવાનું છે. તો જીરોથી મોટું હોય ત્યારે આપણું વિધેય છે ફોર એક્સ પ્લસ વન. આ મૂકી દીધી ફોર એક્સ પ્લસ વન, એમાં એક્સની જગ્યાએ વન મૂકી દીધી એટલે ફોર ઇન્ટુ વન પ્લસ વન એટલે ફાઇવ. એ રીતે દાબાલક્ષ મેળવીએ. હવે દાબાલક્ષ મેળવીએ એટલે વનની ડાબી બાજુ, પાછું વનની ડાબી બાજુ એટલે જીરોથી વનની વચ્ચે. તો જીરોથી વનની વચ્ચે જીરોથી મોટું જ હોવાનું. પાછું આ જ વિધેય આવશે દાબાલક્ષમાં પણ, તો ફોર એક્સ પ્લસ વન એટલે એમાં પણ પાછું આપણને ફાઇવ મળશે. અને જે તે બિંદુ આગળની કિંમત આમાં મૂકી દઈએ વન, એ પણ આપણને ફાઇવ મળે. માટે કહી શકીએ કે એફ એ એક્સ બરાબર વન આગળ સતત છે. ત્યાર પછી મિત્રો સૌથી અગત્યનો દાખલો, દાખલા નંબર 19. તો દાખલા નંબર 19માં આપેલ છે કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ બોક્સ એક્સ. બોક્સ એક્સ એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય બરાબર છે, જે પ્રત્યેક પૂર્ણાંક કિંમત માટે અસતત છે તેમ સાબિત કરો. એટલે કે પ્રત્યેક પૂર્ણાંક કિંમત માટે અસતત છે તેમ સાબિત કરો. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરીએ આપણે કે કોઈપણ એક પૂર્ણાંક કિંમત એન લઈએ. હવે પૂર્ણાંક કિંમત એન લઈએ તો એન આગળ વિધેયની કિંમત એટલે કે એફ ઓફ એન ઇક્વલ ટુ એન માઇનસ બોક્સ એન. હવે એન પોતે પૂર્ણાંક છે એટલે પૂર્ણાંકનો બોક્સ પૂર્ણાંક જ થાય એટલે એન માઇનસ એન એટલે જીરો મળે. આમ જે તે બિંદુ આગળની કિંમત છે શૂન્ય મળે. હવે એન આગળ આપણે ડાબી બાજુ લક્ષ શોધીએ, તો એન આગળ ડાબી બાજુ લક્ષ શોધીએ તો લિમિટ એક્સટેન્સ ટુ એન માઇનસ એક્સ માઇનસ બોક્સ એક્સ. અલગ અલગ લક્ષ આપીએ એટલે એક્સને અલગ લક્ષ આપીએ, બોક્સને અલગ લક્ષ આપીએ. હવે આપણે ખ્યાલ છે કે એક્સની જગ્યાએ લિમિટ આપણે એન મૂકી દીધી એટલે એન મળશે, પરંતુ આ બોક્સ એક્સ છે, બોક્સ એક્સમાં ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય નહીં એટલે બોક્સ છોડવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે એન માઇનસ, હવે દાખલા તરીકે આ રહ્યું આપણે આ વન લઈએ, તો વન માઇનસ, તો વન માઇનસનો અર્થ શું થાય મિત્રો? જીરોથી વનની વચ્ચે. હવે જીરોથી વનની વચ્ચે એનો બોક્સ છે શું મળે આપણને? જીરો મળે. હવે જીરો મળે તો હું જીરો લખું કે વન માઇનસ વન લખું? શું ફેરવડે મિત્રો? વન માઇનસ વન લખી શકું. દાખલા તરીકે ટુ લઈએ આપણે, તો ટુ માઇનસ, ટુ માઇનસ એટલે શું આવશે? તો કે ટુ માઇનસ એટલે વનથી ટુ વચ્ચે. તો વનથી ટુ વચ્ચેનો બોક્સ કેટલો થાય? વન. હવે વનને હું શું લખી શકું? ટુ માઇનસ વન લખી શકું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એ જે થ્રી હોય તો આપણો બોક્સ કેટલો આવશે? તો કે ત્રણની ડાબી બાજુ બોક્સ આવે બે, તો બેને હું ત્રણ માઇનસ એક લખી શકું. તો મને ખ્યાલ છે કે હું લિમિટ એક્સટેન્સ ટુ એન માઇનસ છે, એન માઇનસ એટલે એનની ડાબી બાજુ છે, ત્યારે બોક્સ છે એની જગ્યાએ હું એન માઇનસ વન લખી શકું. કેમ? તો કે અહીંયા ટુ માઇનસ હોય તો હું ટુ માઇનસ છે એની જગ્યાએ ટુ માઇનસ વન, કારણ કે એનો બોક્સ વન આવે છે એટલે એને ટુ માઇનસ લખું. થ્રી માઇનસ હોય તો એને થ્રી માઇનસ વન લખી શકું. એ જ રીતે એન માઇનસ વન લખીએ, અમે માઇનસ ગુણાકાર કરીએ તો એન માઇનસ માઇનસ પ્લસ વન એટલે વન મળશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ બરાબર ધ્યાનમાં રાખીએ. ફરીથી સમજાવી દઉં કે લિમિટ આ તો ડાયરેક્ટ એક્સ જ છે એટલે લિમિટ એન મૂકી દઈએ. આની અંદર બોક્સ છોડવાનો છે, પણ બોક્સની અંદર એન માઇનસ એટલે કે એન આગળ ડાબી બાજુ લક્ષ હોય ત્યારે બોક્સ કેટલો થાય? તો એન બરાબર આપણે બે લઈએ, તો બે છે બરાબર છે, તો બેની ડાબી બાજુ તો એટલે વનથી ટુની વચ્ચે એનો બોક્સ હંમેશા વન જ આવવાનો, પણ એને હું લખી શકું ટુ માઇનસ વન. ખ્યાલ આવ્યો? વન હોય ત્યારે એટલે મેં લખ્યું ટુ, એન બરાબર ટુ છે, ટુ માઇનસ વન એટલે વન મળે. ત્યાર પછી જમણી બાજુનું લક્ષ મેળવીએ એટલે એન પ્લસ એક્સ માઇનસ બોક્સ એક્સ. અલગ અલગ લક્ષ આપીએ, એક્સની જગ્યાએ એન મૂકી દઈએ. હવે આપણે ખ્યાલ છે કે એન પ્લસ છે, એન પ્લસ એટલે એનથી મોટા. તો એનથી મોટા દાખલા તરીકે ટુ પ્લસ હોય તો બે ને ત્રણની વચ્ચે, તો બે ને ત્રણની વચ્ચે બોક્સ તો બે જેટલો જ થાય એટલે એન પ્લસ હોય ત્યારે એનો બોક્સ એન જેટલો થશે એટલે એન માઇનસ એન એટલે જીરો. આમ ડાબા લક્ષ છે વન મળશે, જબા લક્ષ જીરો મળે. માટે એલએચએલ ઇઝ નોટ ઇક્વલ ટુ આરએચએલ. માટે કહી શકાય કે એફ એ એક્સ બરાબર એના આગળ અસતત છે. હવે એને મિત્રો આપણે ગ્રાફિકલી જોવું હોય તો ગ્રાફિકલી મારે કઈ રીતના જોઈ શકાય? તો કે ગ્રાફિકલીની અંદર આપણે ખ્યાલ છે કે એક્સ માઇનસ બોક્સ એક્સ એટલે ફ્રેક્શનલ
આપણા 11મા ધોરણમાં કદાચ યાદ હોય કે એક્સ માઇનસ બોક્સ એક્સ એટલે છગડીયા કૌંસમાં એક્સ અપૂર્ણાંક ભાગ વિધેય, તો અપૂર્ણાંક ભાગ વિધેયનો ગ્રાફ આ પ્રકારનો થશે, 0 થી 1 વચ્ચે જ, 0 થી 1, 0 થી 1, 0 થી 1, આ ભાગ હંમેશા 0 થી 1 વચ્ચે જ આવશે. હવે આપણે ખ્યાલ છે એક્ઝેક્ટ 1 લઈએ તો 1ની ડાબી બાજુ છે મને આ ગ્રાફ મળશે, 1ની જમણી બાજુ જે છે એ મને આ ગ્રાફ મળે. એટલે કે 1ની ડાબી બાજુ જઈએ તો મને આ પોઈન્ટ મળે, 0.9 મળે, 1ની જમણી બાજુ જઈએ તો મને 0.1 મળે. આ ઉદાહરણ છે. એ જ રીતે 2 લઈએ આપણે તો 2 છે, 2ની ડાબી બાજુ મને આ ગ્રાફ મળે, જમણી બાજુ મને આ ગ્રાફ મળે. એટલે કે 2ની ડાબી બાજુની નજીકની કિંમત YM 0.9 થશે. એ જ રીતે 2 પ્લસ લઈએ એટલે 2ની જમણી બાજુની નજીકની કિંમત આવે 0.1. તો આપણને ખ્યાલ છે કે ડાબા લક્ષ અને જબા લક્ષ કોઈ પણ પૂર્ણાંક કિંમત આગળ સમાન થશે નહીં, અથવા આ ગ્રાફ જે છે એક્ઝેક્ટ 2 આગળ છે, 2ની ડાબી બાજુ આ મળશે, જમણી બાજુ આ મળશે, એટલે કે ડાબા અને જબા લક્ષ અસમાન મળે. માટે દરેક પૂર્ણાંક કિંમત આગળ એક્સ માઇનસ બોક્સ એક્સ અથવા ફ્રેક્શનલ પાર્ટ એ અસતત થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 20મો દાખલો જોઈએ. હવે 20મો દાખલો જે આપણને આપેલ છે એની અંદર આપેલું છે કે fx બરાબર એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5, વ્યાખ્યાયિત વિધેય એક્સ બરાબર પાય આગળ સતત છે કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ એક્સ ટેન્સ ટુ પાય fx, લિમિટ એક્સ ટેન્સ ટુ પાય fx એટલે એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5, લિમિટ મૂકી દઈએ એક્સની જગ્યાએ પાય, પાય સ્ક્વેર માઇનસ સાઇન પાય પ્લસ 5, સાઇન પાય એટલે 0, તો 5 પાય સ્ક્વેર પ્લસ 5 એ અચળ વિધેય થશે, ઇક્વલ ટુ fc. માટે લક્ષે કોઈ પણ અચળ કિંમત મળે છે તો f એ સતત વિધેય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો 20 છે અને મારે ગ્રાફિકલી જોવો હોય તો હું આ ગ્રાફિકલી જોઈ શકું. એટલે કે હું ગ્રાફ દોરું, fx બરાબર એક્સ સ્ક્વેર માઇનસ સાઇન એક્સ પ્લસ 5નો ગ્રાફ દોરું તો મને આ પ્રકારનો ગ્રાફ મળશે. અને આ પ્રકારના ગ્રાફની અંદર આપણને ખ્યાલ છે કે એક્ઝેક્ટ પાઈ પાઈ એટલે 3.14, 3.14 આ જગ્યા આવશે. 3.14 આગળ ગ્રાફમાં ક્યાંય બ્રેક આવતો નથી, માટે કહી શકાય કે પાઈ આગળ આપેલું વિધેય તે સતત છે.